સમાચાર ભરૂચથી, જ્યાં ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને પડી શકે છે એક મોટો ફટકો, કારણ કે હવે ઓબીસીની પાર્ટી એઆઈએમઆઈએમએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. ઓબીસીની પાર્ટી એઆઈએમઆઈએમ ભરૂચથી ઉમેદવાર ઉતારશે. એઆઈએમઆઈએમ જિલ્લા પ્રમુખ ઇમરાન પટેલ ભરૂચ બેઠકમાં ઉમેદવારી કરે તેવી શક્યતાઓ છે. ઓબીસીની પાર્ટીની એન્ટ્રીથી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક પરથી લડી રહેલા આપના ચૈતર વસાવાને ફટકો પડી શકે તેમ છે. ગઠબંધન પ્રમાણે ભરૂચની બેઠક આપને ફાળે આવતા અહીંયા કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા નથી, તેવામાં ઓબીસીની પાર્ટીની ભરૂચમાં એન્ટ્રીથી મુસ્લિમ મતોનું વિભાજન થઈ શકે તેમ છે. કોંગ્રેસ અને આપની કમિટેડ વોટર ગણાતી વોટ બેંક પર થઈ શકે છે અસર. એઆઈએમઆઈએમના ઉમેદવારથી ભાજપને ભરૂચમાં આડકતરો ફાયદો થઈ શકે તેમ છે. ઉપરથી આદેશ મુજબ ગુજરાતમાં બે સીટ લડવાના છે અને તેમાં ભરૂચ પણ છે, અને હાલ પાર્ટીના આદેશ મુજબ અમે ફોર્મ પણ ઇસ્યુ કર્યા છે. ઉમેદવારી સજ્જ ચર્ચા ચાલે છે અને જે પ્રમાણે પાર્ટીનો આદેશ મળશે તે પ્રમાણે અમે આગળની રણનીતિ કરીશું. ભરૂચ જિલ્લાની પ્રજાની માંગ છે અને મુસ્લિમ સમુદાયની પણ લાગણી છે.